subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. ખેતીની જમીનનો આવક નફો જો ખેતીની બીજી જમીન લેવામાં ઉપયોગમાં લેવામાં આવે એ બાબતની આવકવેરાની માફીની જે જોગવાઈ છે તેની મને સમજ આપવા આપને વિનંતી છે. જેમ આજે કોઈએ ઘર વેચીને સામે ઘર કર્યું હોય, કોઈએ કોઈ પણ અન્ય એની એસેટ સામે કંઈક કરી શક્યા હોય, તો ખેડૂતોને ખેતીની જમીન, કારણ કે ઇટ્સ વેરી કોમન, તમે પ્રતિકભાઈ વાત કરી એ પ્રમાણે કે તમે ખેડૂત એક ખેતીની જમીન વેચે છે તો એકચ્યુઅલી આના માટેની એક સેક્શન 54B છે અને એ એમ કહે છે કે જો કોઈ પણ આજે કેસમાં કોઈ વ્યક્તિ એના પોતાના કે HUFના કેસમાં એના જે કુટુંબના સભ્યો હોય કે એના માતા પિતાના માટેના હેતુસરે જો ખેતી કરતા હોય 2 વર્ષથી અને ખેતીના વિષયક એનો ઉપયોગ કરવામાં આવતો હોય ને આવી ખેતીની જમીનનું વેચાણ કરવામાં આવે અને બીજા 2 વર્ષની અંદર આવી કોઈ ખેતીની જમીન ખરીદવામાં આવે તો તમે જે મૂડી નફો, આમાં સેક્શન 54ને સમકક્ષ જોગવાઈ છે કે જે મૂડી નફો તમે આ નવી ખેતીની જમીનમાં એનું રોકાણ કર્યું હોય તો તમને એનો લાભ મળે. તમે મને પ્રશ્ન પૂછો કે પણ હજી અમારે ખેતીની જમીન આઈડેન્ટિફાય કરવાની છે તો શું, રિટર્ન ભરવાનો સમય આવી ગયો, એને માટે કેપિટલ ગેઇન એકાઉન્ટ સ્કીમ. એટલે ચારમી આજે આપણે આ 3 એપિસોડ્સથી પ્રોપર્ટીઝને લગતા જુદા જુદા આસ્પેક્ટ્સ ઉપર આપણા દર્શક મિત્રોને માર્ગદર્શન આપતા રહ્યા. ટુડે વોઝ કે ખરેખર અનેક એવા કેસીસ હોય છે કે એમને કદાચ કરોડો રૂપિયાનો ગેઇન થયો હોય પણ ઇફેક્ટિવલી કાયદેસરનું પ્લાનિંગ કરીને દે કેન એન્ડ અપ ઇન પેઇંગ 0 ટેક્સ. એટલે આ ટેક્સ પ્લાનિંગની આપણી પાઠશાળા એમને ઉપયોગી થાય એવી આપણે ચોક્કસ આશા કરીએ.